નેક્સ્ટ ક્વેશ્ચન મિત્રો, આયન નિષ્કર્ષણ દરમિયાન વાત ભઠ્ઠીમાંના જુદા જુદા ઝોનમાં થતી રાસાયણિક પ્રક્રિયા લખો. જુદું જુદું ઝોન એટલે કે તાપમાનના જે ગાળા દરમિયાન છે, તમને ખ્યાલ હશે, આની મસ્તની આકૃતિ તમે એને માટે બનાવી શકો. રેડી? તો આવી રીતની આકૃતિ જે છે તમે એની માટે બનાવી શકો. હવે જોજો તમે અહીંયા, જુદા જુદા તાપમાનના ગાળા દરમિયાન જે પદ્ધતિ જે થવાની છે, જુદા જુદા તાપમાનના ગાળા દરમિયાન જે જે દૂર થવાનું છે એની રિએક્શનો તમારી સમક્ષ છે. આયન નિષ્કર્ષણ વાતભઠ્ઠીમાં જુદા જુદા તાપમાને પ્રક્રિયાઓ થાય છે. વાતભઠ્ઠીમાં તાપમાન કયું? 500 થી 800 કેલ્વિન હોય ત્યારે, એટલે કે નીચું તાપમાનની વાત છે, ત્યારે થતી પ્રક્રિયાઓ નીચે મુજબ છે. પહેલી રિએક્શન જોજો કઈ છે, તો કે ભાઈ Fe2O3 નું કાર્બન મોનોક્સાઇડ સાથે પ્રક્રિયા થઈને Fe3O4 ને CO2 બન. હવે યાદ કરાવું તમને, આપણા લેક્ચરની અંદર એલિંગામ ડાયાગ્રામ વિશે આપણે ચર્ચા કરેલી, ક્લિયર? ચાલો, Fe2O3 પ્લસ CO, Fe3O4 પ્લસ CO2, Fe3O4 પ્લસ CO મતલબ કે કાર્બન મોનોક્સાઇડ શું બનાવશે? Fe. અને આ જે Fe જે છે, જોજો આ જે છે 4 CO2, અહીંયા અહીંયા જોજો અહીંયા શું બનશે તમને કહું. અહીંયા જે છે તમને બનવાનું છે, ઓકે, અહીંયા જે છે બનવાનું છે Fe2O3 અને FeO બનશે. અહીંયા બનશે Fe2O3, Fe2O3, Fe2, બે સેકન્ડ રાખજો, ઓકે, ક્લિયર? તો હવે એ આગળ પાછું પ્રક્રિયા કરશે, Fe2O3 CO કેમાં કન્વર્ટ થશે? FeOમાં, જે શું દૂર કરે છે? CO2. જ્યારે વાતભઠ્ઠીમાં 900 થી 1500 કેલ્વિન તાપમાનની વાત હોય ત્યારે આપણી આ ફાઇનલ રિએક્શન છે મિત્રો, આપણી જે આ ફાઇનલ રિએક્શન છે કે ભાઈ FeO પ્લસ CO શું બનાવશે? Fe. આ તમને પ્રાપ્ત થઈ ગયું શુદ્ધ સ્વરૂપમાં લોખંડ, અને શું દૂર થઈ જશે? CO2 તમારું દૂર થઈ જવાનું છે, ક્લિયર? હવે જોજો અહીંયા રિએક્શન જે તમને આપી છે, રિએક્શન જે તમને આપી છે બધી બેલેન્સ કરીને જ આપી છે, અને તમારે ડાયરેક્ટ અને જ પાકી કરવાની છે, ક્લિયર? તો આ તમારી માટે બને છે ક્વેશ્ચન.